स्वाध्याय टीवी स्वाध्या डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी અગાઉના વ્યાખ્યાનમાં આપણે માનવશક્તિ આયોજનની પ્રક્રિયા એના તબક્કાઓ તેના મહત્ત્વ લાભ અને મર્યાદાઓ વિશે વિગતે માહિતી મેળવી મુદ્દો સમજવાનો પ્રયત્ન કરેલો હતો આજે આપણે કાર્ય વિશ્લેષણથી ગુણાંકન વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ મિત્રો સમજીએ મોટી રીતે સમજીએ તો ગૃહસ્થાશ્રમમાં ગૃહસ્થાશ્રમમાં સં રૂપી રથ ચલાવવા માટે જેમ રથના બંને પૈડા પુરુષ અને સ્ત્રી સમાન હોવા આવશ્યક જ નહીં બલકે અનિવાર્ય જણાય છે અન્યથા શું થાય રોજિંદા લડાઈ ઝગડા થાય છૂટાછેડા કે આપઘાતમાં તેનો કરુણ અંજામ આવે એના સ્વપ્નોના મહેલ બધા કકડભૂસ કરતાં તૂટી પડે આ જ રીતે ઔદ્યોગિક વાણિજ્યિક એકમમાં પણ કાર્ય અને કર્મચારી વચ્ચેની અસમાનતાને કારણે કજોડા સર્જાય છે પરિણામે એ કમનું અકાળે અવસાન થતું જોવા મળે છે આ કજોડાની વણજાર અટકાવવા માટે કાર્યને અનુરૂપ કર્મચારીની પસંદગી અને તેની સંભાળપૂર્વકની જાળવણી ખૂબ જ જરૂરી છે કર્મચારીના પ્રશ્નો સાચા અર્થમાં સમજવા માટે કાર્યનું જ્ઞાન કાર્ય એટલે જોબ જોબનું જ્ઞાન એ મૂળભૂત અને પ્રાથમિક દ્રષ્ટિએ અત્યંત આવશ્યક છે જ્યાં સુધી કાર્ય માટે કામની પરિસ્થિતિ લાયકાતો ફરજો જવાબદારીઓ વગેરેનો પૂરો ખ્યાલ નહીં આવે ત્યાં સુધી રોજગાર અધિકારીની યોગ્ય પસંદગીની આશા મૃગજળ મૃગજળ જેવી બની જાય છે બની રહેશે કર્મચારીની ભરતી માટે પસંદગીની વિધિ હાથ ધરવામાં આવે તે પહેલાં સૂચિત કાર્ય અંગે સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત કરી લેવી ખાસ જરૂરી છે મિત્રો એની માટે એક તજજ્ઞ શ્રી ઓર્થડિક એમણે પોતાનું મંતવ્ય જણાવ્યું છે એમણે જણાવ્યું એમણે જણાવ્યા મુજબ કાર્યનું કાર્યક્ષેત્ર નક્કી કરવા અને તેની યોગ્ય બજવણી કરવાના હેતુથી કર્મચારી પસંદગી કાર્યક્રમનું તર્કયુક્ત અને ક્રમબદ્ધ પહેલું પગથિયું છે કયું કાર્ય વિશ્લેષણ પ્રથમ પગથિયું એટલે કાર્ય વિશ્લેષણ કર્મચારીની ભરતી કરવામાં આવે તે પહેલાં અમુક પ્રશ્નોનો ઉત્તર મેળવવો જરૂરી છે દાખલા તરીકે કર્મચારીએ શું કામ કરવાનું છે કામની આંતરિક અને બાહ્ય પરિસ્થિતિ કેવી છે માનવ શક્તિ કે યંત્રો પાસેથી કામ મેળવવાનું છે કાર્ય માટે કેવા જ્ઞાન નિષ્ણાત જ્ઞાન કે સામાન્ય જ્ઞાનની અપેક્ષા છે કાર્ય માટે કયા પ્રકાર એટલે કે કયા કયા પ્રકાર દાખલા તરીકે શારીરિક સામાજિક કે બૌદ્ધિકની માંગ છે એટલે એને કહી શકાય કે રાઈટ મેન ધી રાઈટ જોબ માટે આવા પ્રકારની જાત માહિતીની સમૃદ્ધતા એ પાયાની આવશ્યકતા છે આ માટે જરૂરી છે કાર્ય વિશ્લેષણ કાર્ય વર્ણન કાર્ય જરૂરિયાત કાર્ય મૂલ્યાંકન આ બધી જ બાબતોનો તલસ્પર્શી અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે આજે આપણે કાર્ય વિશ્લેષણ વિશે વિગતે સમજણ કેળવવાનો પ્રયત્ન કરીએ એ મુદ્દો સમજીએ કાર્ય વિશ્લેષણ બહુ વિશાળ મુદ્દો છે એને સમજીએ પછી ધીરે ધીરે બીજા મુદ્દાઓ પર આપણે જઈએ કાર્ય વિશ્લેષણ એ શું છે એમાં શું શું આવે એ સમજીએ આપણે કાર્ય વિશ્લેષણનો અર્થ અને તેની વ્યાખ્યા આપણે વિચારીએ તે પહેલાં એકવાર કાર્ય જોબનો અર્થ સમજીએ જોબ એટલે સ્વરૂપ અને જરૂરિયાતની દ્રષ્ટિએ એક સરખા પ્રકારનું કાર્ય જૂથ એક પ્રકારનું કાર્ય જૂથ ઉદાહરણ તરીકે ટાઈપિંગ કાર્ય એ જોબ કહેવાય કેમ કે ટાઈપિંગ કાર્ય ભલે અનેક વ્યક્તિઓ દ્વારા થતું હોય પણ ફરજો જવાબદારી અને કુશળતા સરખા પ્રકારની છે એ માટે બીજા તજજ્ઞ શ્રી ઓટિસ અને લુકર્ડ્સના જણાવ્યા પ્રમાણે એક સરખા પ્રકારની ફરજો કુશળતા સ્થાન અને જવાબદારી ધરાવતા કાર્યને જોબ કહેવામાં આવે છે ત્રીજા એક તજજ્ઞ શ્રી ડેલ યોર્ડર જોબની વ્યાખ્યા આ રીતે આપે છે એ કહે છે કે પ્રવૃત્તિ ફરજો અને જવાબદારીનો સમૂહ કે જે સંયુક્ત રીતે કોઈ વ્યક્તિગત કર્મચારીને સોંપવામાં આવે તેને જવાબ કહી શકાય કેટલું ઉત્કૃષ્ટ એણે ઉદાહરણ સરસ રીતે સમજાવ્યું ઉદાહરણ સાથે પણ ટાઈપિંગના સંદર્ભે અને આમણે અહીં પણ બહુ જ સરસ રીતે આ બાબતને સ્પષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો કાર્ય વિશ્લેષણ એ કાર્ય અંગેની ચોકસાઈ અને વિગતપૂર્ણ અભ્યાસ છે જેમાં કાર્યના બધા પાસાને આવરી લઈને તેની વિગતવાર નોંધ કરવામાં આવે છે કે જેથી તે કાર્ય કરનાર કર્મચારી પાસે કેવા ગુણોની અપેક્ષા રાખવામાં આવે છે તે જાણી શકાય છે કાર્યના આ સમગ્ર અભ્યાસમાં કાર્યના સ્વરૂપ પરિબળો કાર્ય કરવા માટે જરૂરી ગુણો વગેરે બધી જ બાબતોનો એ સમાવેશ કરવામાં આવે છે શી ડેલર ફરીવાર જણાવે છે કે કાર્ય વિશ્લેષણ એ એક એવી પ્રક્રિયા છે જેમાં કર્મચારીના વ્યક્તિગત ગુણોના સંદર્ભમાં કાર્યના બધા અંગો સહિત કાર્યને સ્પર્શથી તમામ માહિતીઓ શોધીને વ્યવસ્થિત રીતે નોંધવામાં આવે છે અને કોઈ એકવાર કાર્ય અભ્યાસ એટલે કે જોબ સ્ટડી પણ કહેવામાં આવે છે એક બીજા તજજ્ઞ છે શ્રી બેચ કાર્ય વિશ્લેષણની વ્યાખ્યા આપતા જણાવે છે કે કાર્ય વિશ્લેષણ એટલે કોઈ ખાસ કાર્યને સ્પર્શતી માહિતીની તપાસ કરવી જેનો હેતુ તે કાર્યના આવશ્યક મૂળભૂત તત્વો શોધીને તે સંતોષકારક રીતે કરવા માટે કર્મચારીમાં કયા ગુણો જરૂરી છે તે નક્કી કરવાનો છે શ્રી મિલ્ટન બ્લમ એ જણાવે છે કે જોબ એનાલિસિસ ઇઝ એન એક્યુરેટ સ્ટડી ઓફ ધ વેરીયસ કોમ્પોનન્ટ્સ ઓફ જોબ કાર્ય વિશ્લેષણ એ કાર્યના વિવિધ ઘટકોનો ચોકસાઈપૂર્વકનો અભ્યાસ છે મિત્રો આ બધી જ વિવિધ વ્યાખ્યાઓ પરથી કાર્ય વિશ્લેષણના આવશ્યક તત્વો આપણે જાણી શકીએ એ કયા ક્યાં છે એ જાણવાનો પ્રયત્ન કરીએ એમાં પહેલું છે કાર્યને સ્પર્શથી તમામ માહિતી શોધવી તથા વ્યવસ્થિત નોંધવી બીજું છે તે કાર્યના સંદર્ભમાં કર્મચારીમાં કયા ગુણો હોવા જરૂરી છે તે નક્કી કરી તેની નોંધ કરવી બરાબર છે આ બે થયા પછી હવે આપણે કાર્ય વિશ્લેષણના પ્રકારો સમજીએ કયા કયા પ્રકારના કાર્ય વિશ્લેષણના પ્રકારો છે કાર્ય વિશ્લેષણના મુખ્યત્વે બે પ્રકાર આપણે પાડી શકીએ એકમલક્ષી કાર્ય વિશ્લેષણ અને બહુલક્ષી કાર્ય વિશ્લેષણ એકમલક્ષી વિશ્લેષણ કોને કહેવાય તો એકમલક્ષી વિશ્લેષણ એટલે જ્યારે કોઈ એક જ પ્રકારના હેતુ માટે કાર્ય વિશ્લેષણ કરવામાં આવે ત્યારે તેને એકમલક્ષી કાર્ય વિશ્લેષણ કહેવામાં આવે છે જેમ કે કર્મચારીની પસંદગી તાલીમ કાર્ય અંકુશ વગેરે પૈકી કોઈ પણ એકાદ હેતુ લક્ષમાં લઈને તેટલા પૂરતી જ માહિતી એકત્ર કરવાની હોય તેને એકમલક્ષી વિશ્લેષણ આપણે કહી શકીએ બીજું છે બહુલક્ષી કાર્ય વિશ્લેષણ એને આપણે કોને બહુલક્ષી કાર્ય વિશ્લેષણ કહીશું તો કહી શકાય કે જ્યારે એક કરતાં વધુ હેતુઓ માટે કાર્ય વિશ્લેષણ કરવામાં આવે ત્યારે તેને બહુલક્ષી અથવા અનેકલક્ષી કાર્ય વિશ્લેષણ કહેવામાં આવે છે દાખલા તરીકે જેમ આપણે પહેલાંમાં જણાવ્યું હતું તેમ કર્મચારીની પસંદગી તાલીમ અંકુશ વગેરે અનેક હેતુસર માહિતી એકત્ર કરવાની હોય ત્યારે તેને બહુલક્ષી કાર્ય વિશ્લેષણ કહેવાય હવે કાર્ય કાર્યવિશલેષણની પ્રક્રિયા આપણે સમજીએની પ્રક્રિયાઓ તબક્કાઓ કાર્ય વિશ્લેષણની પ્રક્રિયાની ચર્ચા આપણે પાંચ તબક્કાઓમાં કરી શકીએ પાંચ ક્યાં ક્યાં છે એ જોઈએ આપણે પહેલું છે હેતુ નક્કી કરવા કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા એના તબક્કાઓમાં પાંચ તબક્કાઓમાં સૌથી પહેલું હેતુ નક્કી કરવા બીજો તબક્કો બીજો વિગતોનો નિર્ણય ત્રીજું છે વિગતોનું એકત્રીકરણ ચાર નંબર વિગતોની ગોઠવણી અને પાંચમું છે વિગતોનું અર્થઘટન હવે આ પાંચે વિશે આપણે થોડું વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ હેતુ નક્કી કરવા પહેલું હેતુ નક્કી કરવા હેતુ વિહીન કોઈ પણ કાર્યની કોડી સરખી પણ કોડી સરખી પણ કિંમત નથી સમય શક્તિ અને નાણાંના દુર્વ્ય સિવાય ભાગ્યે તેનું કોઈ પરિણામ આવી શકે કાર્ય વિશ્લેષણ કયા હેતુઓસર કરવામાં આવે છે તે સૌ પ્રથમ આપણે નક્કી કરવું જોઈએ જેટલા હેતુઓ સ્પષ્ટ તેટલા પ્રમાણમાં ચોક્કસ પરિણામો હાંસલ કરી શકાશે બરાબર છે બીજું પહેલું આવ્યું હેતુ નક્કી કરો બીજું છે વિગતોનો નિર્ણય કાર્ય વિશ્લેષણના હેતુઓ નક્કી થયા પછી તે માટે કઈ કઈ વિગતોની જરૂર પડશે તે અંગેનો નિર્ણય ખૂબ જ આવશ્યક છે તેથી બિનજરૂરી વિગતો એકત્ર કરવામાં આપણો સમય શક્તિનો દુર્વ્યોય થતો અટકાવી શકાય વિગતોનો નિર્ણય કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવી જ બને કે ત્યાં સુધી વિગતોનો ફલક વિશાળ રાખવો કદાચ થોડી વિશેષ માહિતી આવી જાય તો વાંધો નથી પણ જરૂરી માહિતી રહી ન જોવી જોઈએ તે બાબત લક્ષમાં રાખવી ખૂબ જ જરૂરી છે વોર મેન પાવર કમિશન યુએસએ તૈયાર કરેલ કાર્ય વિશ્લેષણ માર્ગદર્શિકાના ચાર મુદ્દા કાર્ય વિશ્લેષણની વિગતો વિગતો અંગે નિર્ણયમાં સહાયરૂપ થાય છે એ ક્યાં ક્યાં હતા કર્મચારી શું કામ કરે છે વોટ કર્મચારી શું કામ કરે છે તે કેવી રીતે હાવ કેવી રીતે કામ કરે છે તે શા માટે વાય કામ કરે છે આ સૂત્રોની સહાયથી કાર્ય અને કર્મચારી અંગેની જરૂરી વિગતો એટલે કે માહિતી સુલભ બને છે કર્મચારી કયું કાર્ય કેવી રીતે અને શા માટે કરે છે તે માટે તેમનામાં કેવા ગુણો લાયકાતો હોવા જોઈએ વગેરે ટૂંકા પ્રશ્નો દ્વારા માહિતી મેળવવાનો અહીં પ્રયત્ન કરવામાં આવે છે આવા પ્રશ્નોને આપણે વિગતે જોઈએ કર્મચારી શું કાર્ય કરે છે આ પ્રશ્નમાં કર્મચારીએ કઈ કામગીરી બજાવવાની છે તેનો અભ્યાસ કરવામાં આવે છે આમાં ઉત્પાદિત વસ્તુનું સ્વરૂપ સ્થાન તેની સ્થિતિ વગેરેની વિચારણા કરવામાં આવે છે બીજું કર્મચારી કેવી રીતે કાર્ય કરે છે આ પ્રશ્નમાં કાર્ય પદ્ધતિ તેમાં વપરાતા યંત્રો સાધનો ઓજારો કાર્યની પ્રક્રિયા તબક્કા તેમજ કાર્યના ધોરણો વિશે અભ્યાસ કરવામાં આવે છે ત્રીજું કર્મચારી શા માટે કામ કરે છે આ પ્રશ્નમાં કાર્યના ઉદ્દેશની વિચારણા કરવામાં આવે છે તેમજ તે દ્વારા કાર્યનો અન્ય કાર્યો સાથે તથા સંસ્થાની સમગ્ર પ્રવૃત્તિ સાથેનો સંબંધ પણ તપાસવામાં આવે છે ચોથું હતું તે કરવામાં કેવા ચાતુર્યની જરૂર પડે છે આ પ્રશ્નમાં તે કાર્ય કરવામાં કર્મચારીમાં કેવા વિશિષ્ટ જ્ઞાન ચાતુર્ય ગુણો અને લાયકાતો હોવી જરૂરી છે તેની વિચારણા કરવામાં આવે છે આ પ્રશ્ન કર્મચારીના વિશિષ્ટ જ્ઞાન ચાતુર્ય અને લાયકાતોને સ્પર્શતો હોવાથી વિશેષ મહત્વનો છે મિત્રો શ્રી ડેલ યોર્ડર કાર્ય વિશ્લેષણમાં સમામાં આવતી માહિતી માટે કાર્ય માહિતી વિસ્તારોનો ખ્યાલ આપે છે શ્રી યોર્ડરના અભિપ્રાય પ્રમાણે સામાન્ય રીતે કાર્ય વિશ્લેષ કાર્ય વિશ્લેષણ એ કાર્ય વિસ્તારો અંગે માહિતી આપવાનો પ્રયત્ન કરે છે કાર્ય વિશ્લેષણની પ્રક્રિયામાં ત્રીજું જોઈએ પહેલા બે પતિ ગયા હવે ત્રીજું જોઈએ તો વિગતોનું વર્ગીકરણ પેલા બે પુરાતી ગયા હવે ત્રીજું વિગતોનું વર્ગીકરણ કાર્ય વિશ્લેષણની પ્રક્રિયામાં ત્રીજા તબક્કામાં જરૂરી વિગતો એકઠી કરવામાં આવે છે આવી વિગતો એકઠી કરવા માટે બે પ્રકારના પ્રાપ્તિ સ્થાનો દર્શાવી શકાય એક આંતરિક પ્રાપ્તિ સ્થાન અને બીજું છે બાહ્ય પ્રાપ્તિ સ્થાન છે આંતરિક પ્રાપ્તિ સ્થાનમાં વિવિધ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે જેમ કે આંતરિક વિશ્લેષણ પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ મુલાકાત પદ્ધતિ અને અન્ય પદ્ધતિઓ વગેરે હવે આ વિશે વિગતે માહિતી મેળવીએ પહેલું આંતરિક પ્રાપ્તિ સ્થાનો કાર્ય વિશ્લેષણ માટે આવશ્યક માહિતી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓના નિરીક્ષણ દ્વારા મળી શકે છે આ પદ્ધતિને આપણે આંતરિક પ્રાપ્તિ સ્થાન તરીકે ઓળખાવી શકાય આંતરિક પ્રાપ્તિ સ્થાનો માટે માહિતી મેળવવા માટે સામાન્ય રીતે પાંચ પ્રકારની પદ્ધતિઓ ઉપયોગમાં આવે છે એમાં પણ પાંચ પ્રકારની પદ્ધતિઓ છે એમાં છે આત્મવિશ્લેષણ પદ્ધતિ નિરીક્ષણ પદ્ધતિ મુલાકાત પદ્ધતિ કોન્ફરન્સ પદ્ધતિ અને છેલ્લે અન્ય પદ્ધતિઓ હવે તેને આપણે એને પણ વિગતે માહિતી એની મેળવી લઈએ આત્મવિશ્લેષણ સેલ્ફ એનાલાઇસ એનાલિસિસ સેલ્ફ એનાલિસિસમાં શું આવે એ પદ્ધતિમાં આ પદ્ધતિમાં કર્મચારીને તેના કાર્ય અંગે એક તૈયાર ફોર્મ આપવામાં આવે છે તે ફોર્મમાં કાર્ય અંગે જુદા જુદા પ્રશ્નો એને પૂછવામાં આવે છે તે વિગતો કર્મચારીઓએ જાતે જ પોતે જાતે જ ભરવાની હોય છે જોકે ફોર્મ ભરવા માટે કર્મચારીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવે છે આ પદ્ધતિને આપણે પ્રશ્નાવલી પદ્ધતિ કહી શકીએ છીએ આ પદ્ધતિ અનેક રીતે લાભકારી નીવડે છે જેમ કે આમાં સમય શક્તિની બચત થાય છે સમય શક્તિની બચત થાય કાર્ય અંગે અનેક પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય છે તેના ઉત્તર કર્મચારીએ જાતે જ આપવાના હોય છે આથી કર્મચારીઓને કાર્ય વિશ્લેષણમાં રસ પડે છે અલબત્ત આ પદ્ધતિ ક્યારે ત્યારે જ સફળ થાય ત્યારે જ્યારે કર્મચારીઓ સુશિક્ષિત અને સમજવું હોય ઘણા કર્મચારીઓ આવી ક્ષમતા ન પણ ધરાવતા હોય ને બીજું સંચાલકો અને કર્મચારીઓ વચ્ચે સુમેળ અને સહકારભર્યું વાતાવરણ આમાં હોવું પણ એ જરૂરી છે એ હોય તો જ થાય બીજું હતું નિરીક્ષણ ઓબ્ઝર્વેશન પદ્ધતિ આમાં શું આવે મિત્રો આ પદ્ધતિમાં કર્મચારીઓમાં કર્મચારીઓ જ્યારે કામ કરતા હોય ત્યાં કાર્ય વિશ્લેષક એટલે કે જોબ એનાલાઇઝર પોતે જ જાય એના જે વર્ક પ્લેસ હોય ત્યાં જાય જે કામ કરતો હોય પરફોર્મ કરતો હોય પોતાનું કાર્ય ત્યાં જાય અને કર્મચારીઓના કાર્યનું જાત નિરીક્ષણ કરી એ માહિતી મેળવી નિરીક્ષણની નોંધ તૈયાર કરે છે આ પદ્ધતિ એ રીતે લાભકારી છે કે જાત તપાસ દ્વારા માહિતી મેળવાયેલ હોવાથી ચોકસાઈ પૂર્ણ હોય છે શંકાસ્પદ બાબતો અંગે કર્મચારી પાસેથી ખુલાસો મેળવી લેવામાં આવે છે અલબત્ત આ પદ્ધતિ પણ મર્યાદા મુક્ત તો નથી જ જેમ કે નિરીક્ષણ પદ્ધતિ પ્રમાણમાં ખર્ચાળ છે ઉપરાંત કર્મચારીઓનો વિશ્વાસ સંપાદન ન કર્યો હોય તો તેમનામાં અવિશ્વાસ અને વહેમનું વાતાવરણ સર્જાશે જે આનાથી શું થાય કે જે કર્મચારીઓના જુસ્સા તેમની કાર્યક્ષમતા પર પ્રતિકૂળ અસર પેદા કરશે આ માટે શ્રી ગ્રહ નિરીક્ષણ પદ્ધતિની મર્યાદા પોતાની આગવી રીતે વ્યક્ત કરે છે તેમના મત અનુસાર નિરીક્ષણ પદ્ધતિ દ્વારા કર્મચારીઓની માનસિક પ્રક્રિયાનો યોગ્ય અભ્યાસ નથી થઈ શકતો તેમજ નિરીક્ષણની સભાનતા કર્મચારીઓના કાર્ય પર એ અસર કરે છે પેલો નિરીક્ષણ કરતો હોય ભાઈ એટલે એ સભાન થઈ જાય અને એની કાર્ય પર અસર થાય છે કર્મચારીઓના કાર્ય પર એની અસર થતી હોય છે ત્રીજું હતું મુલાકાત એટલે ઇન્ટરવ્યૂ પદ્ધતિ આપણે જેને કહીએ છીએ આ પદ્ધતિમાં વિશ્લેષક કર્મચારીઓની મુલાકાત લઈને પ્રશ્નો દ્વારા કે ચર્ચા વિચારણા કરીને જરૂરી માહિતી વિગતો મેળવે છે સામૂહિક મુલાકાત માટે કોન્ફરન્સ પદ્ધતિ પણ પ્રયોજી શકાય છે મુલાકાત પદ્ધતિમાં કર્મચારીઓ સાથેની મુલાકાતમાં કવચિત નિરીક્ષકને પણ સામેલ રાખવામાં આવે છે જો વિશ્લેષક સંસ્થા નિરીક્ષક અને કર્મચારીઓથી પરિચિત હોય અને માહિતી કઢાવવામાં કુશળ બાહોશ હોય તો સફળતાપૂર્વક એ બધી જ જરૂરી બધી જ માહિતી પ્રાપ્ત કરી શકે છે અને પ્રાપ્ત થઈ શકે છે અલબત્ત મુલાકાત પદ્ધતિ પોતાની આગવી મર્યાદા ધરાવે છે જેમ કે કાર્ય વિશ્લેષણનો આશય જો કર્મચારીઓને સમજવામાં ન આવ્યો હોય તો તેવામાં શંકાનો કીડો સળવાડ્યા વિના રહે નહીં તે પ્રતિકૂળ અસર જન્માવી શકે છે વળી આ પદ્ધતિ ચાલુ કામમાં વિક્ષેપ પાડે છે ઉપરાંત દરેક કર્મચારી સ્પષ્ટ અને પૂર્ણ રજૂઆત કરી શકશે કે કેમ તે પણ વિચારણીયામાં બની રહે છે મિત્રો ચોથો મુદ્દો લઈએ આપણે અન્ય પદ્ધતિઓ અન્ય પદ્ધતિઓમાં કાર્ય નોંધ સાધન સામગ્રી યંત્ર સામગ્રીનો અભ્યાસ સંમેલનો સેમિનાર વગેરેનો સમાવેશ કરી શકાય છે માહિતી મેળવવાની આ બધી જ વિવિધ પદ્ધતિઓમાંથી પદ્ધતિ કઈ પદ્ધતિ વિવિધ પદ્ધતિઓમાંથી પદ્ધતિની પસંદગી કાળજીપૂર્વક આપણે કરવી જોઈએ ઉપરાંત આ બધી જ પદ્ધતિઓ પૈકી કોઈ પણ એક પદ્ધતિ અપનાવવી તેના દ્વારા માહિતી મેળવવી કે એકથી વધુ પદ્ધતિ અપનાવવી કે વિવિધ પદ્ધતિઓનો સમન્વય કરી એક મિશ્ર પદ્ધતિ ઘડી માહિતી મેળવવી તેનો નિર્ણય વિશ્લેષક ઉપર છોડવો જોઈએ તાત્પર્ય એ છે કે જરૂરી માહિતી પ્રાપ્ત થવી જ જોઈએ પદ્ધતિ ભલે ગમે તે અપનાવવામાં આવી હોય મિત્રો બ હવે બ આપણે જોઈએ બાહ્ય પ્રાપ્તિ આ ઉપરાંત ગ્રાહ બાહ્ય પ્રાપ્તિ પણ વિગતો મેળવી શકાય અન્ય કોઈ જગ્યાએ આવો અભ્યાસ થયો હોય ત્યાંથી અથવા અન્ય પ્રસિદ્ધ થયેલ માહિતીમાંથી જરૂરી વિગતો પ્રાપ્ત કરી શકાય તેનાથી કંપનીનો ખર્ચ સમય શક્તિની બચત થાય છે જોકે આવા પ્રાપ્તિ સ્થાનોમાંથી મેળવેલી વિગતોની વિશ્વસનીયતા શંકા પ્રેરે છે તેમજ તે વિગતો એકમને કેટલી ઉપયોગી થઈ શકે છે થઈ શકશે તે બાબત પણ વિચારી લેવી ઘટે ચોથો મુદ્દો હતો મિત્રો વિગતોની ગોઠવણી કરવી આ બધી જ જણાવ્યા અનુસાર આ બધી જ ઉપર જેટલી આપણે બા બાબતો ચર્ચી એ ચર્ચા વિગતો મુજબ એક બધી જ વિગતો આપણે એકઠી કર્યા પછી તેની ક્રમબદ્ધ ગોઠવણી કરવી બહુ જ જરૂરી છે વર્ગીકરણ દ્વારા વિગતોની યોગ્ય ગોઠવણી થઈ શકે જેથી વિગતોનો સરળ અને કાર્યક્ષમ ઉપયોગ થઈ શકે સમગ્ર માહિતીનો ખીચડો કરવામાં આવે તો ભાગ્યે તેનો કોઈ હેતુ સરે પાંચમો મિત્રો વિગતોનું અર્થઘટન વિગતોના એકત્રીકરણ અને યોગ્ય ગોઠવણીથી વિગતોનું અર્થઘટન ઘણું જ સરળ બને છે જે હેતુથી કાર્ય વિશ્લેષણ કરવામાં આવ્યું હોય તેને કેન્દ્રસ્થ રાખી અર્થઘટન કરવામાં આવે છે આવું અર્થઘટન સંચાલકોને યોગ્ય નિર્ણયો લેવા માટે સારું એવું માર્ગદર્શન પૂરું પાડે છે આ આજ આ જ ટૉપિકને ધ્યાનમાં રાખી મિત્રો આજે આપણે જે કંઈ સમજ્યા મિત્રો આજના વ્યાખ્યાનમાં આપણે કાર્ય વિશ્લેષણથી ગુણાંકન એના સંદર્ભે કાર્ય વિશ્લેષણ વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો કાર્ય વિશ્લેષણમાં આપણે તેનો અર્થ વ્યાખ્યા કાર્ય વિશ્લેષણના પ્રકારો અને કાર્ય વિશ્લેષણની પ્રક્રિયા તબક્કા જે આપણે પાંચ પ્રકારના તબક્કાઓ છે તે વિશે વિગતે માહિતી મેળવવાનો સમજવાનો પ્રયત્ન કર્યો મિત્રો આવતા હવે પછીના વ્યાખ્યાનમાં આપણે કાર્ય વિશ્લેષણની ઉપયોગીતા તેના લાભ તેના ફાયદાઓ વિશે વિગતે માહિતી મેળવવાનો અને મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરીશું મિત્રો ત્યાં સુધી રજા આપજો અને આ આટલું જે આપણે આજના સેશનમાં જેટલી આપણે માહિતી મેળવી વિષયને સમજવાનો પ્રયત્ન કર્યો તજજ્ઞોની માહિતી એની વ્યાખ્યા જે હમણાં આપી સમજવાનો પ્રયત્ન કર્યો તેનું ત્યાં સુધી આપણે અધ્યયન કરીશું તો આપણને આગળના વ્યાખ્યાનમાં એ સમજવામાં ઘણું મદદરૂપ થશે ત્યાં સુધી રજા આપશો વાધ્યાય ટીવી